વિષ્ણુએ આંતરરાષ્ટ્રીય શૂટર તારા શાદેવ લવ જેહાદનો શિકાર બની છે અને કેટલી યુવતીઓ ભલે તેઓ કેમેરા સામે ન આવી હોય પરંતુ તેનો ભોગ બની હોય તેવી શક્યતા છે. શા માટે એક સમયે પોતાની જાતિથી અલગ પણ લગ્ન ન કરનારી યુવતીઓ આજે કથિત લવ જેહાદનો ભોગ બને છે. તસવીરો અત્યાચાર વેદના અને અવિશ્વાસનો ભોગ બનેલી તારા શાદેવની છે, જે આંતરરાષ્ટ્રીય શૂટર હોવા છતાં કથિત રીતે લવ જેહાદનો ભોગ બની હોવાની કબૂલાત કરી રહી છે. 7 જુલાઈના રોજ હિન્દુ રીતિરિવાજ પ્રમાણે રંજીત કુમાર સાથે લગ્ન કર્યા અને તે રંજીતનું સાચું નામ રકીબુલ એટલે કે મુસ્લિમ હોવાનું સામે આવ્યું અને તેણે ધર્મ પરિવર્તનનો પ્રયાસ કર્યો. તેની સાથે મારપીટ કરાઈ જેને લઈને આજે કેટલાક લોકોનું લોહી ઉકળ્યું હશે. ત્યારે સવાલ એ થાય છે કે આ કથિત લવ જેહાદ શબ્દ શું છે? ત્યારે કથિત લવ જેહાદ શબ્દના અર્થ પર નજર કરીએ તો લવ શબ્દ અંગ્રેજી છે અને જેહાદ શબ્દ ઉર્દુ છે, જેમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સંગઠનો લવ જેહાદ શબ્દનો પ્રચાર કરે છે. તે મુજબ શું છે લવ જેહાદ? કેટલાક મુસ્લિમ યુવાનો પર લગાવવામાં આવી રહ્યો છે આરોપ. અન્ય ધર્મની યુવતીઓને ફસાવવામાં આવતી હોવાનો આરોપ. મુસ્લિમ યુવકો પર ખોટી નિયતથી પ્રેમ વિવાહ કરવાનો આરોપ. યુવાનો દ્વારા લગ્ન બાદ ધર્માંતરણ કરાવવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એક સમયે પોતાની જ્ઞાતિ બહાર પણ પગ ન મૂકી શકનારા યુવક યુવતીઓ શા માટે આ પ્રકારની માયાજાળમાં ફસાતા હોય છે તે એક સવાલ છે. ત્યારે આવો એક નજર કરીએ, એવા તો કયા કારણો છે જેને લઈને નાદાન યુવક યુવતીઓ કથિત લવ જેહાદની માયાજાળમાં ફસાય છે? કઈ રીતે લવ જેહાદનો બને છે ભોગ? પ્રેમના ગાંડપણમાં ભૂલ કરે છે યુવતીઓ? સુંદરતામાં લોભાઈ જાય છે યુવતીઓ? પ્રેમ બાદ ભયના કારણે ભોગ બને છે યુવતીઓ? પૈસાની માયાજાળમાં ફસાય છે યુવતીઓ? સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં રૂપાળા ચહેરાથી લોભાઈ જાય છે યુવતીઓ? ચકાચોંધ જીવનશૈલીથી આકર્ષિત થાય છે યુવતીઓ? આજે જ્યારે કથિત લવ જેહાદ મુદ્દે ચર્ચા ઉઠી છે ત્યારે કથિત રીતે કહેવાતા લવ જેહાદથી બચવું પણ આવશ્યક છે અને તે માટે ભારતીય સંસ્કૃતિની સંયમિત જીવનશૈલી અને દુનિયાની ચકાચોંધથી બચવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે રુઝાન ખંબાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે, ડોક્ટર પ્રશાંત ભીમાણી, કે જેઓ સાયકાટ્રિસ્ટ છે, તેમજ આર કે રાજપૂત, કે જેઓ હાઈકોર્ટના વકીલ છે. આ ત્રણે ગેસ્ટનું હું સ્વાગત કરું છું. રુઝાન, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. ઘણા સમયથી લવ જેહાદ જે ચર્ચામાં આખો શબ્દ છે, આખી જે ઘટનાક્રમ છે, એક સામાજિક એન્ટરપ્રિન્યોર તરીકે આપ કેવી રીતે જોવો છો સમગ્ર મુદ્દાને? સૌથી પહેલા તો લવ અને જેહાદ, કોઈ દિવસ લવ જેહાદ સાથે સેટ જ ના થાય એટલા કોને સેટ, વર્ષોથી કે સેટ થયું છે, સાચી વાત છે. અને જે લવ એટલે પ્રેમ અને પ્રેમની પૂજા કરાવી બધો વર્ષે, આ લવ જેહાદ છે. જેહાદનો જે ઇસ્લામિક જે એરેબિક ટર્મ છે એ એમ કે છે કે તમે તમારા સ્પિરિચ્યુઅલી વિધિન યોર સેલ્ફ, તમે જે અગેન્સ્ટ સિન જે તમે લડો ઝઘડો કરો એને જેહાદ કહેવામાં આવે છે. અહીંયા તો કઈ જુદું જ મિનિંગ ચાલે છે. હવે આપણે અત્યારે એક્ઝામ, તમે અત્યારે પેકેજમાં તારાબેનનો કેસ લીધો, તો હું એ જ કેસ લેવા માંગુ છું અત્યારે લવ જેહાદના નામે. કે એ કેસમાં સૌથી પહેલા તો એ બહેને હિન્દુના પરની છે, શી હેઝ મેરીડ અ હિન્દુ, એટલે એની જોડે ધોકો થયો કે એક મુસ્લિમ છોકરા એની જોડે ધોકો કર્યો છે. એટલે સૌથી પહેલા લવ જેહાદ કહેવાય કે ના કહેવાય, જે ધોકાધડીની કલમ હોય સૌથી પહેલા એ જ કલમ લાગે, પોઈન્ટ નંબર વન. સેકન્ડ, કે અગર આ પરની છે અને પછી પેલા એ કહ્યું કે હું મુસ્લિમ છું તો મેં કહું કે જે કલમ લાગે, એટલે ધીસ ઇઝ નોટ લવ જેહાદ, ધીસ ઇઝ અ નોર્મલ શું કહેવાય હ્યુમન સાયલ, અરે ધીસ ઇઝ અ નોર્મલ ક્રાઇમ વિચ ઇઝ ડન એની વે. જાણે કે એક્ઝામ્પલ, સિમ્પલ બીજો એક્ઝામ્પલ આપું કે અત્યારે રેપની વાત કરીએ. હવે તમે કહેશો કે રેપ જેહાદ કેવું બધું, તમે કાલ ઉઠીને એવો બને ટર્મ્સ ઓફ ધેટ ઇઝ નથિંગ ગોટ ટુ ડુ. Rape is not gender bias. Rape is a fight between the good and the evil. Similarly, this is also a fight between the good and evil. This is not a fight between religions. એટલે આપણે અંદર રિલિજનો મિક્સ કરી અને આખો મેસ કેમ કરી રહ્યા છે મને એ ખબર નથી પડી રહી. અને આ જે તારાનો કેસ છે, ઇટ ઇઝ અ પ્રોપર કેસ ઓફ ધોકાધડી. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ લવ જેહાદ, કારણ કે આ
જે ભય છે, તમે કાલે સાંભળ્યું તો મેં જે સાંભળ્યું કે આ ભય છે એમને આદત છે, એ છોકરીઓ સપ્લાય કરે છે મિનિસ્ટરોને અને પોલિટિશિયનોને અને બીજાઓને, એટલે એ એમનું પેશો છે, એટલે એને આ બેગને ધોકો આપ્યો છે. ધીસ ઇઝ નથિંગ ગોટ ટુ ડુ વિથ લવ જિહાદ રિલિજન નથિંગ ઓફ ધેટ. જી પ્રશાંતભાઈ, આ એક આખો જે ઇસ્યુ એવો છે કે જેમાં સાયકોલોજીનો પૂરેપૂરો યુઝ કરવામાં આવે છે. સામેની યુવતિ કઈ રીતે નબળી પડી જાય છે સાયકોલોજીમાં અને તેને પ્રેમની જાળમાં ફસાવીને સમગ્ર ધર્મ પરિવર્તન જેવું કરવામાં આવે છે, તો આપ કઈ રીતે જુઓ છો એક્સપર્ટ તરીકે આ સમગ્ર વિવાદને? બેઝિકલી જ્યારે છોકરી અને છોકરો જ્યારે બંને, આ કિસ્સા આ એક કિસ્સો નથી, આવા અનેક કિસ્સાઓ હોય છે અને પ્રેક્ટિસ દરમિયાન પણ એવા કિસ્સાઓ આવે છે કે કેટલાક લોકો અન્ય ધર્મના યુવકો સાથે જ્યારે લગ્ન કરવાની વાત કરે ત્યારે મા બાપ એવું કહીને લઈ આવે છે કે આ ફસાઈ ગઈ છે છોકરીને, હવે તમે એના મનમાંથી પેલી વાત દૂર કરો. ને સૌથી પહેલી વાત તો અમારે જે પૂછવાનું હોય છે એ પૂછવાનું હોય છે કે આર યુ રિયલી વિલિંગ ટુ ગેટ આઉટ ઓફ ધીસ રિલેશનશીપ ઓર નોટ. જો પોતે છોકરી તૈયાર હોય તો જ અમે એનામાં આગળ વધીએ છીએ. પણ મુખ્ય વાત એ છે કે મોટા ભાગે છોકરી તૈયાર થતી હોય છે બહાર નીકળવા માટે, કારણ કે એની સાથે ચીટિંગ થયું હોય છે. આ એક વાત છે. મહત્વની વાત એ છે કે ચીટિંગ થાય એવું કે ક્યારે ફીલ થાય છે, કારણ કે શરૂઆતમાં જે છોકરો હોય છે એને એને ચાંદ તારા બહુ બતાવી દીધા હોય છે, એકદમ પોતે હેન્ડસમ હોવાનો કે મસલમેન હોવાનો જે જે એને શો ઓફ કર્યો હોય છે, એના કારણે છોકરીઓ જે છે એ ત્યાં એટ્રેક્ટ થઈ જાય છે. બાઇક લઈને ફરતા છોકરાઓ જે હોય છે, ઘણી બધી વખત આવું જોવા મળે છે. ઇટ ઇઝ અ વેરી કોમન એલિમેન્ટ વિચ આઈ હેવ સીન ઇન માય પ્રેક્ટિસ. એટલે આ એવું નથી કે હું ખાલી જાણેલી સાંભળેલી વાત પરથી કહું છું, આવું બનતું હોય છે, હકીકત છે. અને એ લોકો એને એકદમ જ એને ટૂંકમાં કોઈ પણ ધર્મનો કોઈ પણ યુવતીને ફસાવી શકે, પણ એક સ્પેસિફિક પેટર્ન તમને જોવા મળે. અને મોટાભાગે જે છોકરાઓ આવું કરતા હોય છે એ લોકો મોટાભાગે પરિણીત પણ હોય છે અને આવી રીતે બીજી છોકરીઓ સાથે આ પ્રકારની એ ચેષ્ટાઓ કરતા હોય છે. એટલું જ નહીં પણ એને એટલી બધી ઇન્વોલ્વ કરી નાખે છે પોતાની અંદર કે પછી છોકરી જે છે એને કશું જ બીજું દેખાતું નથી અને પ્રેમના નામે પોતાના જે મા બાપ ગઈકાલ સુધી હજી મા બાપ સાથે એકદમ સિંક્રોનાઇઝ વેમાં બહુ જ સરસ રીતે આનું બધું જ બિહેવિયર પેટર્ન હતી, એ પેટર્ન ઇમિડિયેટલી બદલાતી જોવા મળે છે. એ પોતાના ધર્મને માનતી નથી ઇમિડિયેટલી, અથવા બીજી ઘણી બધી એવી એવી બાબતો એનામાં જોવા મળે છે જે રાતોરાત ફરી જાય છે. ખરેખર જો મા બાપ જે છે એ એટલા બધા વિકૃત પણ નથી હોતા જેને જોયું છે એ પ્રમાણે કે પોતાના સંતાનની કે બાળકીની સાથે પ્રેમથી ન જોડાયેલા હોય, કેટલાક કિસ્સાઓમાં ચોક્કસ જોવા મળે છે. પણ આ જે બિહેવિયર પેટર્ન જે છે એ ધીમે ધીમે પેલી બાજુ એકદમ બદલાઈ જાય છે અને પછી એકદમ અચાનક ખબર પડે છે કે ઓ આ છોકરો તો મારી સાથે ચીટિંગ કરે છે, એને તો પહેલા એક છોકરી સાથે રિલેશનશીપ છે અથવા તો એને પ્રેગ્નન્ટ બનાવી દે છે ક્યારેક, આવું પણ કરે છે. અને પછી એને એકદમ અહેસાસ થાય છે કે મારી સાથે કોઈ પણ જાતનું છલના થઈ છે કે કંઈક આવું ચીટિંગ થયું છે. જી આર કે રાજપૂતજી, હું આપની પાસે આવવા માંગીશ. જે આખો સમગ્ર ઘટનાક્રમ અત્યારે જે ચર્ચામાં ચાલી રહ્યો છે, એક કાયદાકીય નિષ્ણાત તરીકે આપ કેવી રીતે જુઓ છો તેને અને કાયદો આમાં કેટલો મહત્વપૂર્ણ બની જાય છે? ઓફકોર્સ હું કહીશ કે આ જે લવ જેહાદ શબ્દ જે છે, એકચ્યુઅલી જો તમે પર્ટિક્યુલરલી લવ જેહાદ માટે કોઈ કાયદો અલગ બનાવવામાં નથી આવ્યો, પણ ઓફકોર્સ હું કહીશ કે આ જે તારા સાધુનો જે કેસ છે ઝારખંડમાં અત્યારે જે બહુ લાઇમલાઇટમાં છે, આ એકમાત્ર એવો કેસ છે કે જે અત્યારે મતલબ ઓપન થયો છે મીડિયા સમક્ષ ને સમાજ સમક્ષ. હું 100% કહીશ કે આવા ઘણા બધા કેસો હશે જેની અંદર મતલબ મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ છોકરીઓને ટાર્ગેટ કરી અને ઇન્ટેન્સલી ફસાવવામાં આવે છે અને પછી એમને ધર્મ પરિવર્તન માટે પ્રેશરાઇઝ કરવામાં આવે છે. મેરેજ થઈ ગયા પછી ઘણી વખત છોકરી પાસે કોઈ રસ્તો નથી હોતો તો એ પછી ધર્મ પરિવર્તન કરી અને પોતાનું જીવન આગળ નીકળવાની કોશિશ કરે છે. સુધારણ બોલી દેવાનું એટલે પછી જયારે આવા કેસ ઉત્પન્ન થતા હોય એટલે ઘણી વખતે પોલીસ પણ મતલબ શું કહેવાય, જયારે કોઈ કોઈ પણ છોકરી છે હિન્દુ છોકરી લઈ લો કે કોઈ પણ છોકરી ક્રિશ્ચિયન લઈ લો, પર્ટિક્યુલર એ જયારે પછી કાયદાની હેલ્પ લેવા માંગતી હોય ત્યારે પોલીસ થોડી નિષ્ક્રિય, હું એમને નિષ્ક્રિય નહીં કહું પણ એમાં લવ જેહાદને લઈને કોઈ પર્ટિક્યુલર કાયદો નથી, પણ જે સેક્શન ઉમેરી શકે જેમ કે સેક્શન 295A છે, ઇવન 458, ઇવન 420 પણ લાગી શકે છે આની અંદર. અને જો ફોર્સફુલી કોઈ પણ ક્યારેક મતલબ હું એમ કહું કે જાતીય સત્તામણી ફોર્સફુલી કરવી હોય તો એમાં 376 પણ લાગી શકે છે. પણ હું એક વસ્તુ જરૂર કહીશ કે આ એક કેસ છે જે ઓપન થયો છે, જો આમાં થોડું ડીપલી જેમ કે સીઆઈડી ઇન્વેસ્ટિગેશન કે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આમાં, તો ઘણું મોટું ષડયંત્ર બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને એવા ષડયંત્ર થઈ રહ્યા છે એટલા માટે આને લવ જેહાદ નામ આપવામાં આવ્યું છે. એટલા માટે નહીં, પ્રેમી યુગલને હેરાન કરવાનો કોઈ ઈરાદો નથી.
નથી, પણ આ પર્ટિક્યુલર એક જિહાદ જે થઈ રહી છે ને એની અંદર ઘણા જૂથ સક્રિય છે. એટલે આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, આપણે કોઈ પ્રેમીઓના વિરોધમાં નથી કરતા, પણ આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ છે જે ઓપન થવી જોઈએ અને ઇન્વેસ્ટિગેશન પ્રોપર થવું જોઈએ. ઠીક છે જી, રુઝાન શું કહેવા માંગે? સૌથી પહેલા તો સાહેબે કહ્યું કે પહેલા પરની જાય ને પછી ધર્મ પરિવર્તનનું પ્રેશર કરે. સૌથી પહેલા મુસ્લિમ ઇસ્લામિક લોમાં કહે છે કે તમે નિકાહ કરો તો એક હિન્દુ ને એક મુસ્લિમ નિકાહ ના કરી શકે, બંને મુસ્લિમ હોવા જોઈએ. એટલે પેલી છોકરીએ નિકાહ પહેલા મુસ્લિમમાં કન્વર્ટ કરવું પડે, ઇસ્લામમાં કન્વર્ટ કરવું પડે, પછી જ નિકાહ થાય. એટલે અગર એ પહેલા જ કન્વર્ટ થઈ ગયો હોય પછી નિકાહ થયો હોય તો પછી ક્યાંથી પણ સરસ થવાનો? હિન્દુ વિધિ બતાવી. તારા સાહેબ પોતે કહે છે કે હું મેં હિન્દુ છોકરાને પરણ્યું છું, પછી એની પાસે ચીટિંગ કરવામાં આવી ગયું. મેં કહ્યું કે ચીટિંગ એક્સેપ્ટેડ છે, પહેલા આટલી વાત છે. એક ચીટિંગ વાળો તો એ જીવન વાળો વાળો શું છે? એટલે વોટ આઈ ટ્રાય ટુ ટેલ કે તમે ખોટા રિલીજન માં આ દુનિયા માં વાત નથી. આ ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી, લેટ અસ મેબી હું માને છે સર, રિલીજન ને જોડે ઝઘડાવાનો કોઈ મતલબ નથી થતો. લેટ અસ એક્સેપ્ટ ઇટ. તમે પ્રિયોરી આગળ સમજો, પ્રિયોરી આગળ સમજો. મને બોલો, મને બોલો, મને બોલો, મને બોલો, મને બોલો, મને બોલો. સરસ બધા રિલીજનો છે આપણે ઇન્ડિયામાં આટલા સારી સેક્યુલર રીતે રહી રહ્યા છે એમાં આ લોકો બધા દખાતો રહ્યા છે ને એકબીજાને બદનામ કરી રહ્યા છે. પણ જયારે છોકરાઓને લગ્ન પછી પ્રેશરાઇઝ કરીને જેહાદી પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે ત્યારે એની આખી સાયકોલોજી ખૂબ જ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. પ્રશાંતભાઈ શું કહેશો તે વિશે? એટલે અલ્ટિમેટલી જ્યારે કોઈપણ વ્યક્તિ આમાં બે બાબતો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ મહત્વની છે. એઝ અ સાયકોલોજિસ્ટ હું એટલું કહેવા માંગીશ કે કોઈપણ વ્યક્તિ માટે પ્રેમ જે છે ને એની ફિલિંગ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે પોતાના ગર્વને કે પોતે નાનપણથી જે પોતાના બાયસીસમાં ઉછરેલા છે એને પછી જુએ છે, પહેલા પોતાના પ્રેમને જુએ છે. હવે આની પાછળ હોર્મોન્સ પણ જવાબદાર હોય, આની પાછળ ઉંમર પણ જવાબદાર હોય, આજુબાજુનું વાતાવરણ પણ જવાબદાર હોય, બધી જ વાત છે. એટલે એ નીડ ઓફ ધ ટાઈમ, ધારો કે તમે જુઓ કે જે છોકરીઓ મોટાભાગે આ જે આ એજ ગ્રુપ તમે જુઓ ચોક્કસ તો એ પોસ્ટ ટીન એજ થી માંડીને યુવા અવસ્થાથી ઉપર લગભગ 22-23 વર્ષ સુધી આ બધી છોકરીઓ હોય છે. આ છોકરીઓ જે છે એ મુદ્દાવસ્થા ઉપરની છોકરીઓ હોય છે, એટલા માટે એ લોકો માટે જે પ્રેમ અને આકર્ષણ જે છે ને એ સૌથી પહેલા આવી જાય છે. એટલે ધર્મની વાત એ વખતે એ આગળ આવતી નથી, મહત્વની વાત આ છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત હું કહીશ કે જ્યારે ખબર પડે છે કે મારી સાથે આવું ચીટિંગ થયું છે ત્યારે અમુક વખત પછી જયારે પેલો ઉભરો જે છે એ ઓછો થઈ જાય છે, હોર્મોન્સ ના બધા પૂર ઘોડાપૂર ઓછા થઈ જાય છે, ત્યારે એને ભાન થાય છે કે ના હું તો આ નથી, હું તો આ છું. એટલે પછી ફરીથી એને પાછા આવવાનું મન થાય છે છોકરીને પોતાના ઓરિજિનલ સેલ્ફ ધર્મ તરફ. એટલે આ બંને બાબતો છે પછી કોન્ફ્લિક્ટિંગ થાય છે. માની લો કે સામે પક્ષે છોકરા પક્ષે ચીટિંગ થયું કે ક્રિમિનલ એક્ટિવિટી થઈ એ અલગ વાત છે, પણ છોકરીના પોતાના પક્ષની અંદર આ બે બાબતોની બહુ માથાકૂટ થાય છે. અને મેં જોયું છે એ પ્રમાણે છોકરી મોસ્ટલી ડિપ્રેશનનો ભોગ બને છે અને મોટાભાગે સુસાઈડના કેસમાં પણ પરિણમે છે. જી રાજપૂતજી, આપની પાસે આવવા માંગે છે. મુદ્દાની આપણે વાત કરતા હતા કે લગ્ન પહેલા જ તેનું ધર્મ પરિવર્તન થઈ જાય, પરંતુ અનેક કિસ્સાઓ એવા પણ આપણા સમાજમાં જોવા મળતા હોય છે કે ધર્મ પરિવર્તન છોકરીને ખબર છે કે એ એક મુસ્લિમ જોડે લગ્ન કરી રહી છે અને ત્યારે જે આખો ચેન્જ આવતો હોય છે એની લાઈફમાં અને જે પ્રકારે પછી એને ફ્રોડ થયાની જે ભાન થતું હોય છે તેવા કિસ્સાઓમાં પછી કાયદો કોઈ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે? હું એવા કિસ્સાઓની ઓફકોર્સ કાયદો તો દરેકમાં ભાગ ભજવવાનો જ છે, પણ એક વસ્તુ કહીશ કે જે આપણે કહ્યું કે લગ્ન પહેલા ધર્મ પરિવર્તનની વાત છે, આ બધી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પર ડિપેન્ડ કરે છે. મેં એવા ઘણા કિસ્સા જોયા જેની અંદર સપોઝ મુસ્લિમ યુવક હોય ને, મુસ્લિમ હિન્દુ યુવતી હોય, એ લોકો સાથે બી રહેતા હોય છે, મેરેજ પણ કરી રહ્યા હોય છે અને પોતપોતાની રીતે પોતપોતાના ધર્મમાં બિલીવ પણ કરતા હોય છે. ત્યાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પ્રશ્ન ઉપસ્થિત થાય છે જયારે જબરજસ્તી કરવામાં આવે છે. પ્રશ્ન જબરજસ્તીનો છે. હવે એક હિન્દુ યુવતીએ કોઈ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા ત્યારે પ્રેમ હોય છે, ત્યારે તેમની વાત કરવામાં આવે છે. પરંતુ જો મુસ્લિમ ધર્મ જબરજસ્તી અપનાવવા માટે એને પ્રેશરાઇઝ કરવામાં આવે છે ત્યારે પ્રેમ નથી હોતો, ત્યારે એક જિહાદ હોય છે. હું એમ સમજાવવા માંગુ છું. પણ મારો સવાલ એ છે કે લગ્ન કરી લીધા
પછી એ છોકરીને ખબર પડે છે કે મારો હસબન્ડ છે એ કોઈ ખરાબ કે ઇલીગલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે, તેવા સમયે છોકરીની હાલત કેવી થતી હશે? ને હું એજ સમજાવવા માંગુ છું, પૃથ્વીને એજ સમજાવવા માંગુ છું કે જ્યારે કોઈ સ્ત્રીને ખબર પડે કે મારો પતિ એ આ રીતે આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે, તો એ વખતે એની મનોસ્થિતિ આપણે સમજવી જોઈએ કે એ વખતે એના એના દિમાગ પર શું અસર થતી હશે. કારણ કે એ કાયદાની મદદ લેવા માટે જાય, કાયદો વધારેમાં વધારે એના પતિને જે કાયદાથી થતું હશે એ પ્રમાણે સજા કરશે કે એ પ્રમાણે પ્રોસિજર કરશે, પણ એની જિંદગીનું શું? તો હું એમ કહેવા માંગુ છું કે સપોઝ જો આ પ્રકારે નવજેહાદ નામની વસ્તુ હોય અને આ પ્રકારનો જૂથ સક્રિય હોય તો એને અત્યારે જ મતલબ ડામી દેવા જોઈએ પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીને, અને મતલબ હિન્દુ મુસ્લિમના નામે આગળ કોઈ ઝઘડા ના થાય. એ દરેક વસ્તુ અમે બી સમજે છે કે બિન સાંપ્રદાયિક દેશ છે, આ હિન્દુ મુસ્લિમના નામે ક્યારેય કોઈની લાગણી ના ભડકાવી જોઈએ. હું માત્ર એમ કહેવા માંગુ છું, આવું હિન્દુઓને બી લઈને હોય કે સપોઝ હિન્દુ છોકરાઓ જો મુસ્લિમ છોકરીઓને ફસાવવાના ઈરાદાથી મેરેજ કરતા હોય અને જબરજસ્તી હિન્દુમાં પરિવર્તન બી કરાવતા હોય તો એમાં મતલબ જેહાદ મતલબ એવું નથી કે જેહાદ શબ્દ જોડાયા તો મુસ્લિમો જોડાઈ ગયા, એવું નથી. એવું નથી, પ્રોપરલી આ એક લવ જેહાદ ઇલીગલ એક્ટિવિટી છે જે કોઈ પણ ધર્મના લોકો બીજા ધર્મની છોકરી સાથે મેરેજ કરે છે, જબરજસ્તી ધર્મ પરિવર્તન પોતાના ધર્મમાં કરાવે છે, એને લવ જેહાદ કહેવાય. એટલે કોઈ એવું ના માની લે કે લવ જેહાદ એટલે મુસ્લિમોને જ હોય, જેમ કદાચ કોઈ એવું માનતું હોય કે લવ જેહાદ એટલે મુસ્લિમોને લગતો શબ્દ છે, આ એટલો એવો શબ્દ નથી. લવ જેહાદ શબ્દ પર પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, અને આ એટલા માટે મુસ્લિમો સામે જતો રહ્યો છે પ્રશ્ન, કારણ કે નોર્મલી એ લોકો વધારે કરી રહ્યા છે. જી ઠીક છે રિઝાન, હું આપને પણ સમય આપીશ. અત્યારે આપણી વિશેષ રજૂઆતમાં બ્રેક લેવાનો સમય છે. અમારી વિશેષ રજૂઆતમાં આગળ વધીએ પહેલા લઈએ એક બ્રેક.